जीएसआरटीसी बस ड्राइवरની ભરતી માટે ઉમેદવારોની પરીક્ષાનું પરિણામ પાસ થયા બાદ રીટેસ્ટ આપવા દબાણ કરાયો હોવાનો આક્ષેપ થયો છે। વર્ષ 2019માં ભરતી કર્યા પછી 287 બસ ડ્રાઈવર પાસ થયાનું રિઝલ્ટ આપવામાં આવ્યું હતું। હવે 2 વર્ષ બાદ ટેકનિકલ ખામી હોવાનું કારણ દર્શાવીને જીએસઆરટીસીએ રીટેસ્ટ આપવા આ ઉમેદવારોને બોલાવ્યા, જેનો ઉમેદવારોએ સખત વિરોધ કર્યો। તેમનું કહેવું છે કે જીએસઆરટીસી કૌભાંડ કરવા ફરીથી ટેસ્ટ આપવાનું કહી રહી છે। આ મામલે ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં જઈને સ્ટે લાવવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। ડ્રાઈવરની ભરતી કર્યા બાદ પરીક્ષાનું પરિણામ આપ્યા બાદ તે લોકોને ફરી વખત પરીક્ષા આપવા માટે બોલાવતા તમામ જે લોકો જે ભરતીમાં સિલેક્ટ થયેલા છે તે લોકો એક વિરોધ છે તે કરી રહ્યા છે। 287 જેટલા ડ્રાઈવરોને જે ભરતી કરવામાં આવ્યા હતા અને તે લોકોએ એક્ઝામ આપ્યા બાદ 2 વર્ષ રહી અને તેમને ફરી આજે બોલાવવામાં આવ્યા અને તેમને જે ફરી ટેસ્ટ ડ્રાઈવ માટેનું કહેતા તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે જે તેમની સાથે વાત કરશું, શું કહેવું છે, શું વિરોધ કર્યો અને જે ટેસ્ટ ડ્રાઈવનું પરિણામ આવી ગયું છતાં પણ અત્યારે ફરીથી ટેસ્ટ આપવા માટે કહી રહ્યા છે? 2019માં અમને બધાને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવ્યા હતા અને ડ્રાઇવિંગ ટેસ્ટ બધાએ આપ્યો। ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને બધાને રિઝલ્ટે આવી ગયું। રિઝલ્ટ આવ્યા પછી હવે પાછા કોરોના વચ્ચે આવ્યો એટલે 2 વર્ષ પછી અત્યારે અમને બોલાવ્યા છે। તો 2 વર્ષ પછી અત્યારે હવે પાછા અમને એમ કહે છે ફોન કરીને કે કાલે તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ છે અને કાલે તમે આવી જાઓ એમ। તો એક દિવસ અગાઉ જ કહે છે ને ટેસ્ટ દેવા, અમે કીધું શું કામ આપ્યું, અમે ડ્રાઇવિંગ ટેસ્ટ તો આપી દીધો છે એકવાર, તો ફરીવાર ડ્રાઇવિંગ ટેસ્ટ શું કામ આપ્યું અમે, એમ અમારી શું ભૂલ છે? તો તમે એમ કહો ફરીવાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપો। 2 વર્ષથી બધા રાહ જોતા હતા, કોઈ કોઈના કામ ધંધે ક્યાંય કોઈ ગયા નથી, આ ભરતીની રાહ જોઈને બેઠા હતા। બસ એ જ અમારું કહેવાનું છે કે રીટેસ્ટ શું કામ, નકર અમે આની ઉપર સ્ટે લાવશું। તમામ લોકોને રીટેસ્ટ માટે હું એક વખત આ જે તે લોકોને માર્ક છે તે આપવામાં આવ્યા છે, તમામે તમામ પ્રકારના તે લોકોએ ટેસ્ટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે આપ્યા છે, તેમાં પાસ થયા બાદ તે લોકોને આ રીતનું રિઝલ્ટ છે તે આપવામાં આવ્યું છે અને હવે તે લોકોને રી એક્ઝામ માટેનું કહેતા તમામ લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। અન્ય છે તેમની સાથે વાત કરશું, શું કહેવું છે તમે વાત કરી દો? અમારું કહેવું એવું છે સાહેબ કે આ લોકોએ કટ ઓફ મેરિટ મૂકી દીધું છે, આમાં ક્યાંય બી અમારા નામનો કોઈ ઉલ્લેખ કરેલ નથી, તો મેરિટ મૂકી દીધું છે કોઈ ઉલ્લેખ કરેલ નથી, તો અમને ટેસ્ટ આપવા બોલાયા છે શા માટે? તો અમને ફેલ કરવા માટે જ બોલાયા છે એ લોકોને? તો અમારું જો એ લોકોને ટેસ્ટ લેવો હોય રીટેસ્ટ, તો આખી આખી ભરતીનો ફરીથી રીટેસ્ટ લે, કાં તો કોઈ રીટેસ્ટ આપશે નહીં। કેટલા લોકો છે ખાસ કરી અને શું કહેવું છે આપનું? આપે પણ રિઝલ્ટ આવી ગયું છે, પાસ થઈ ગયા, ફરી બોલાયા છે? અમે 277 જણા છીએ અને આ લોકો અમને અહીંયા બોલાવ્યા છે કે તમે ભાઈ રીટેસ્ટ આપો। હવે ફરીવાર છે ની રીટેસ્ટ હોય, આજ 2 વર્ષ થઈ ગયા છે ભરતીના, જે ભરતી ભૂલાઈ જવા આવી છે, કાગળિયા ખોવાઈ જાય એનો ટાઈમ થઈ ગયો, એ ટાઈમે આ લોકો ભૂલાઈ રહ્યા છે કે તમે રીટેસ્ટ દો? હવે ક્યાંથી હવે રીટેસ્ટ? હવે તો અમારા તો ટ્રેનિંગ સ્કૂલમાં બધાએ 15-15 હજાર રૂપિયા એ ટાઈમે ભરેલા છે કેન્ડિડેટે, 277 કેન્ડિડેટ છે, લોકોએ 15-15 હજાર રૂપિયા ટ્રેનિંગમાં ભરેલા છે, એક એક કેન્ડિડેટ દ્વારા 15-15 હજાર રૂપિયા, તમે હિસાબ કરો તો કેટલા રૂપિયાનો કૌભાંડ થાય એમાં, કે ભાઈ આ લોકો 15-15 હજાર રૂપિયા કેવી રીતના ભેગા કર્યા છે? હવે અત્યારે એમ કે તાત્કાલિક પરમ દિવસે કોલ આવ્યો તમે રીટેસ્ટ થઈ ગયો, અમે હવે અત્યારે ટ્રેનિંગ સેન્ટરમાં નથી જઈ શકીએ, અમને નથી કાંઈ થાય છે એમ, અમે આ માટે ચોખ્ખો વિરોધ કરી અને વિરોધ દર્શાવીએ છીએ। 2 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને હવે ફરી એક વખત બોલાવવામાં આવ્યા, જેને રીટેસ્ટ માટે કહેવામાં આવ્યું, શું કહેવું છે? હાજી સર, અમે એટલે એવું હતું કે 4/11/2019માં મેં ટેસ્ટ આપ્યો હતો, એમાં હું 18% પાસ થયો હતો। એ પાસ થવાનું કારણ છે કે 15 દિવસ મેં ટ્રેનિંગ કરી હતી અને 16મા દિવસે હું અહીંયા આવ્યો હતો, એટલે ટ્રેનિંગ લીધી એટલે હું કમ્પ્લીટ પરફેક્ટ હતો, એટલે મેં ટ્રેનિંગમાં 48% માર્ક્સ લાવ્યો અને પરંતુ અચાનક મારી પર ફોન આવ્યો કે તમે રીસ્ટેટ માટે તમારે આવવાનું છે। પણ સાહેબ કારણ તો કે ટેકનિકલ ખામી સાહેબ મારા માટે જ છે, 2 વર્ષથી સાહેબ હું રાહ જોઈને બેઠો છું કે મને સારી નોકરી મળે તો મારા પરિવારનું કંઈક સારું ઉદ્ધાર કરું।